હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું આલુ પરોઠા બનાવવાની એક નવી જ રેસિપી અને એક નવા જ ટેસ્ટ સાથે જે ટેસ્ટ બાળકોને ખૂબ જ પસંદ છે અને આ રીતે બનાવેલા પરોઠા બનાવવા એકદમ સહેલા છે અને એકદમ સહેલાઈથી જલ્દી બની જાય છે બટેટાને બાફવા તેમાંથી પુડિંગ તૈયાર કરવું અને પરોઠા વણતી વખતે પરોઠા ફાટી જવા એવી કંઈ પણ માથા કર્યા વગર એકદમ સહેલાઈથી બનતા અને ખૂબ જ ટેસ્ટી બનતા પરોઠા તો ચાલો કેવી રીતે બને છે એ જોઈ લઈએ બટેટામાંથી છાલ કાઢી લો અને બટેટાને છીણી લો આવી રીતે બટેટાની છીણી અને તેનું છીણ તૈયાર કરી લો હવે બટેટાના છીણમાં આદુમરચીની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું આખું જીરું અને એક ચમચી ખાંડ અને ટેસ્ટ પ્રમાણે લીંબુનો રસ ઉમેરો હવે બાળકોને ખૂબ જ પસંદ એવો મેગી મસાલાનું પેકેટ આમાં એડ કરી દો જેનાથી આલુ પરોઠાનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી આવશે અને દરેકને ખૂબ જ ભાવશે હવે મોણ માટે બે ચમચી તેલ નાખી અને એક વાટકો ઘઉંનો લોટ એડ કરી અને બધો જ મસાલો મિક્સ કરી લો હવે તેમાં કાપેલા ધાણા એડ કરી અને પાણી નાખી અને રોટલીનો લોટ બાંધીએ છીએ તેનાથી થોડો કઠણ લોટ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે તેને પાંચ મિનિટ માટે રાખી અને તમારા મનગમતા આકારના પરોઠા વણી લો પરોઠા એકદમ સહેલાઈથી વણાઈ જશે કંઈ પણ તૂટવાની કે માવો નીકળવાની કંઈ પણ બીક રાખ્યા વગર મનગમતા આકારમાં પરોઠાને વણી લો હવે ગેસ પર તવી ગરમ થાય એટલે પરોઠાને બંને બાજુથી તેલ કે પછી માખણ લગાવીને તમને જે પસંદ હોય બાળકોને જે વસ્તુ પસંદ હોય તેનાથી પરોઠાને શેકી લો પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો કેવી લાગે આ મારી રેસીપી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો થેન્ક્સ ફોર વોચિંગ